नमस्कार दर्शक मित्रों, जीएसटीवी विशेष रजूआत यस डॉक्टर साथे हूँ सुदेवा। दर्शक मित्रों, आप सब कोई जानो छो कि यस डॉक्टर कार्यक्रम में आपणे जे ते विषयना निष्णात डॉक्टरों ने बोलावीने आपणे जे ते रोगना मूल सुधी जता होईए छे के रोग केवी रीते थाय छे, एनुं निदान केवी रीते थाय छे, एनी सारवार केवी रीते थाय छे। दरेकना मनमां केटलाक प्रश्नो पण उद्भवता होय छे के डॉक्टर पासे जवू तो क्यारे जवू, केटलो खर्चो आवशे, सारवारमां केटलो समय लागशे, અને ઘણી બધી ગેરમાન્યતાઓ પણ પ્રવર્તતી હોય છે। એટલે એટલે જ લોકોની અંદર જાગૃતિ આવે એટલે અમારો એક નમ્ર પ્રયાસ છે કે લોકો જે તે રોગ વિશે ખરેખર વસ્તુ શું છે તે જાણે, એટલે આપણે યસ ડોક્ટરમાં વાત કરતા હોઈએ છીએ નિષ્ણાત ડોક્ટરો સાથે। દર્શક મિત્રો, આજે 29 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ હાર્ટ ડે। વિચાર કરો કે શરીરની અંદર હૃદય જ ન હોય તો થાય જીવી જ ન શકે માણસ, આ ધબકતું જ બંધ થઈ જાય, આ બધું જ છે ને સંસાર એ આની ઉપર છે સાહેબ, આ ધકધક કરતું બંધ થઈ જાય એટલે બધું પૂરું। ત્યારે આજે વર્લ્ડ હાર્ટ ડે વિશે આપણે હાર્ટ વિશે વાત કરવી છે, આપણે હૃદયના રોગો વિશે વાત કરવી છે। અને આજે જ્યારે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે આજની થીમ પણ છે કે યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ। આ પણ એક ખૂબ સરસ કન્સેપ્ટ છે। દર્શક મિત્રો, કો કયા કયા છે? આમ તો પહેલાં એવું થતું હતું કે હાર્ટ એટેક આવે તો મોટી ઉંમરનામાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળતું, પરંતુ હવે એવું નથી। આપણે જોયું હશે કે હમણાં જ છેલ્લા નજીકના ભવિષ્યમાં 12મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીને અને 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો, એટલે કે 12-15 વર્ષના છોકરાને પણ હવે હાર્ટ એટેક આવવાની સમસ્યા જોવા મળી રહી છે। હૃદયની નળીઓ બ્લોકેજ થતી હોય છે નાની ઉંમરે, શું કારણો હોઈ શકે? કારણો ઘણા બધા જવાબદાર છે। દર્શક મિત્રો, આજે એવા કારણો વિશે વાત કરવી છે, કારણ કે ડોક્ટર્સ તો એવું કહેતા હોય છે કે બહારનું ખાઓ, તમારું જીવનશૈલી યોગ્ય ન હોય, ટાઈમસર ન હોય, પ્લાનિંગ વાળી ન હોય તો તમને હૃદય રોગ થઈ શકે। પણ દર્શક મિત્રો, આજે આપણે આપણા સ્ટુડિયોમાં એક એવા મહેમાનને પણ બોલાવ્યા છે કે જેમની જીવનશૈલી એકદમ સરળ છે। પેલું કહેવાય ને કે સાધુ, એને પોતે સાધુને જ મેં આજે ઇન્વાઇટ કર્યા છે કે જે બહારનું કોઈ દિવસ ખાય નહીં, આહાર વિહાર અને વિચારમાં પણ એટલી સાત્વિકતા, છતાં પણ એમને હૃદય રોગના શિકાર બનવું પડ્યું, કેમ? દર્શક મિત્રો, બીજી એક વાત કે આપણા સ્ટુડિયોમાં આજે એક એવા પણ મહેમાન છે કે લગભગ આજથી ગુજરાતની અંદર 5-5.5 વર્ષ પહેલા હૃદય ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ, અને એક એવા દર્દી કે જેને ખરેખર હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે ને એને આજે 5.5 વર્ષ જેટલો સમય થયો છે ને એ વ્યક્તિ આજે સ્વસ્થ અને તંદુરસ્ત છે, અને એનો તમામ શ્રેય જે એની સર્જરી કરી છે સિમ્સ હોસ્પિટલના ડોક્ટર્સ એને જાય, અને સાથે જ જે નિષ્ણાત તબીબ આજે આપણી સાથે જોડાયા છે સિમ્સ હોસ્પિટલના નિષ્ણાત તબીબ ડોક્ટર ધવલ નાયક, જેઓ હાર્ટ સર્જન છે એ આપણી સાથે જોડાયા છે। તો હું આપનો પરિચય કરાવું, કલ્પેશભાઈ જેઓ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, જેમને જે 5.5 વર્ષ કરતાં વધુ થયા છે ને ગુજરાતમાં કદાચ આ એક પહેલો એવો કિસ્સો હશે। ડોક્ટર ધવલ નાયક હાર્ટ સર્જન, ધવલભાઈ આપનું પણ સ્વાગત છે અને સ્વામીજી આપનું પણ સ્વાગત છે। શરૂઆત ધવલભાઈ આપણેથી જ કરીએ, કારણ કે આજે વર્લ્ડ હાર્ટ ડે છે, તો એ વિશે જણાવો કે જ્યારે કોઈ પણ ડેઝની આપણે વાત કરતા હોય તો લોકોની અંદર એ જાગૃતિ આવે એની માટે થઈને એ ડેઝનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે કે એ ડેઝ વિશે લોકોને જાગૃત કરવામાં આવતા હોય છે, આજની જે થીમ છે કે યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ, એ શું છે? સો ખૂબ જ સરસ સવાલ છે દેવાંગભાઈ, અને આ વખતે 2022માં જે વર્લ્ડ હાર્ટ ડેની જે થીમ આ લોકોએ ઘણી ચેન્જ કરી છે, અને આ વખતે ખાલી એક માણસો અથવા દર્દીઓ પ્રત્યે જ ધ્યાન ના આપતા એ લોકો બહાર કુદરતની સાથે જે આપણે ચેંચાડા કરીએ છીએ તેને લીધે જે રોગો આવે છે, માણસના જે સોશિયલ સ્ટિગ્માસ છે તેને લીધે જે રોગ આવે છે, એ બધી જ વસ્તુ આ વખતે એ લોકો કવર કરી અને પૂરું વર્ષ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। અને મને જણાવતા આનંદ થાય છે કે અમે પણ એ ટીમનો હવે ભાગ બનીશું, અને બધી જ રીતના સાયકોલોજીકલી, સોશિયલી અને પર્સનલી લોકો તંદુરસ્ત રહે તે માટે પૂરું વર્ષ અમે મહેનત કરીશું। બિલકુલ, બહુ સરસ। અચ્છા સ્વામીજી, હું આપને પૂછવા માંગીશ કે આપે તો આખી જિંદગી લોકોની સેવા કરી, વ્યસનોથી દૂર રહ્યા, છતાં પણ હૃદયરોગના આપે શિકાર થવું પડ્યું, શું કારણ, શું તકલીફ હતી? સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે સેવા એ મુક્તિનું સાધન છે, અને સેવા સૌને વાલી છે। અમે
અમારી ફરજ સેવામાં બજાવીએ છીએ અને સાધુનો ધર્મ છે ફરજ સમજીએ છીએ અને ફરજમાં અમે સાધુ તરીકે સેવા દર્દીની કરીએ છીએ ગરીબોની કરીએ છીએ એટલે સેવારત અમે કાયમ માટે છીએ અને આપે બીજો પ્રશ્ન પૂછો એ વ્યસનથી દૂર રહ્યા આખી જિંદગી વ્યસનથી દૂર રહ્યા જી પણ તમે કહ્યું ને કે આખી જિંદગી લોકોની સેવા કરી વ્યસનથી દૂર રહ્યા તો હૃદય રોગ કેમ તો આ કઈ સ્ટેનલેસ સ્ટીલનું શરીર છે નહીં આ પણ એક હાડ માસનું શરીર છે બિલકુલ અને શરીરના પ્રારબ્ધ અનુસાર કંઈક રોગ આવે તો એ આપણે સ્વીકારી લેવો પડે બિલકુલ અને મોટા મોટા મહાપુરુષોને પણ એ ઇતિહાસ છે આખો રામકૃષ્ણ પરમહંસથી લઈને ડોંગરેજી સુધી બિલકુલ અને ઘણી વખત સાધુને ઘણી વખત એવો ભાવ થાય કોઈનું દર્દ પણ લઈ લેતા હોય છે મારામાં એવું નહીં હોય કદાચ પણ મોટા મહાપુરુષો એ કોકનું દર્દ લઈ લે બિલકુલ એવું પણ બની શકતું હોય છે અને વ્યસન તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન મુક્તિનું આખું જબરજસ્ત જન આંદોલન ગામડે ગામડે ચાલતું હોય છે અને અત્યારે મોટા મોટી સમસ્યા વ્યસનની બિલકુલ આખું ગુજરાત આજે ડ્રગના માફિયાઓથી વ્યાપ્ત છે ડ્રગના બધું ડ્રગ્સનું ને આ જે રીતે વાતાવરણ છે એમાંથી યુવાનોને બચાવવા એ પહેલી જવાબદારી સમાજના સાધુઓની વડીલોની માતા પિતાઓની બધાની છે બિલકુલ એટલે સ્વામીજી બહુ બહુ સરસ તમે કીધું કે ભાઈ આ આપણું શરીર છે એ સ્ટીલનું નથી હાડ માસનું બનેલું છે અને દર્શક મિત્રો એટલે જ આજે સ્વામીજીને આપણા સ્ટુડિયોમાં આપણે આમંત્રિત કર્યા છે કે જાણો તમે કે જેમનું જીવન આખું જીવન એમને લોકસેવા માટે ખર્ચી નાખ્યું જેમણે આખું જીવન ક્યારેય વ્યસન નથી કર્યું છતાં પણ એવો એમને હૃદયરોગ થયો તો તમે વિચાર કરો કે જે વ્યસની હશે જે લોકો બહારનું ખાતા હશે ફાસ્ટફૂડ ઉપર જીવતા હશે એમના શું હાલ થશે અને સાહેબ સ્ટીલનું બોડી હોય ને તો એને ઘોબો તો પડે અને સમયાંતરે એને કાટતો લાગે ત્યારે આ તો હાડમાસનું બનેલું શરીર છે ત્યારે એને સાચવવું એટલું જ જરૂરી છે એટલે કે અમુક લોકો જે વહેમમાં રહેતા હોય ને છે કે મને કશું થવાનું નથી તો એ વહેમ કાઢી નાખો અને જાગૃત થાવ હૃદય જેટલું સ્વસ્થ રહેશે એટલું જીવન તમારું સ્વસ્થ રહેવાનું છે કલ્પેશભાઈ આપણી સાથે છે એમના અનુભવો પણ આજે આપણે તમારી સાથે શેર કરવા આજે આપણે એમને પણ આમંત્રિત કર્યા છે કલ્પેશભાઈ એવું સાંભળ્યું હતું કે તમે જે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું તો જે જૂનું હૃદય હતું એમાં પંપિંગમાં કંઈક પ્રોબ્લેમ હતો એ શું હતું એની ઉપર જરા પ્રકાશ પાડો ને નોર્મલી જે હાર્ટનું પંપિંગ હોય છે ને એ 65-70% હોય છે તંદુરસ્ત માણસનું વાયરલ ઇન્ફેક્શન લાગ્યું ને એના કારણે પંપિંગ 10-15% થઈ ગયું એટલે કે નોર્મલ એક્ટિવિટીઝ નહોતો કરી શકતો એકદમ સ્ટ્રેટ સૂઈ ન શકતો જમવાનું બરાબર જમી ન શકતો 1 લિટર કરતાં વધારે પાણી પણ નહોતો પી શકતો અને મારે 10-15 સ્ટેપ બરાબર ચાલુ હોય ને તો એટલું પણ નહોતો ચાલી શકતો સીડી નહોતો ચડી શકતો કારણ કે હાર્ટબીટ વધી જતી શ્વાસ ચડવા લાગતો ઇન શોર્ટ કે નોર્મલ લાઈફ જીવવી મારી માટે ખૂબ જ હાર્ડ હતી ઓકે એટલે આ તકલીફ તમને કેટલા વર્ષ પછી એટલે નાનપણથી જ આ તકલીફ હતી કે અમુક વર્ષો પછી શરૂ થઈ હું એકદમ તંદુરસ્ત લાઈફ જીવતો હતો મને કોઈ દિવસ એવો તાવ પણ નથી આવ્યો પણ મને વાયરલ ઇન્ફેક્શન લાગ્યું ને એમાંથી ડાયરેક્ટ હાર્ટ ઉપર અસર થઈ અને હાર્ટનું પંપિંગ લો થઈ ગયું અચ્છા તાવમાંથી આ આખી વસ્તુ બહાર આવી હા અચ્છા ધવલભાઈ હવે મારે આપને પૂછવું છે કે સ્વામીજી સાથે પણ વાત કરી કલ્પેશભાઈ સાથે કરી અને ધન્ય છે આપના જેવા ડોક્ટર્સ અને આપના જેવા ડોક્ટર્સની ટીમ કે આ બંને પેશન્ટ તો આપણી સામે અત્યારે જીવતું જાગતું ઉદાહરણ છે કે જેમને આપણે બચાવ્યા છે આપની મહેનત સફળ મહેનતના કારણે પણ દલભાઈ ખાસ કરીને ધમનીઓનું જે બ્લોકેજ હોય છે એ બ્લોકેજ કેમ થતું હોય છે અને બ્લોકેજ દૂર કરવા શું બાયપાસ એક જ ઉપાય છે સો જ્યારે સ્વામીજીની સર્જરી કરવાની આવી ત્યારે મને પણ પોતે નવાઈ લાગી હતી કારણ કે એમના જેટલું સીધું સરળ તો કદાચ કોઈ આપણામાંથી કોઈ જીવતું જ નથી બિલકુલ પણ એ સમજવું બહુ જરૂરી છે કે શરીરની અંદર રોગ કોઈક કારણથી તો આવવાના જ છે અને જો તમે પૂછ્યું જે ધમનીઓમાં જે બ્લોકેજ જે હૃદય તેના 6 કારણો છે એમાંથી 4 કારણો આપણે દ્વારા બનાવવામાં આવ્યા છે ડાયાબિટીસ છે હાઇપરટેન્શન છે તમાકુના વ્યસનો છે અને થોડી ખરાબ લાઇફસ્ટાઈલ જે અત્યારના જમાનામાં ખૂબ જ ખરાબ રીતના આપણા ઇન્ડિયાની અંદર પ્રવર્તી રહ્યું છે ખાવા પીવાની ખરાબ આદતો સુવા ઉઠવા બેસવાની ખરાબ આદતો
અને કામ ધંધાનું અને બાકીની બધી રીતના જે સ્ટ્રેસ, અંદરૂની જે સ્ટ્રેસ આપણે જે કહીએ છીએ, આ ચાર કારણો મુખ્યત્વે ભાગ ભજવે છે. બે કારણો કુદરતી છે, ઉંમર, ઉંમર સાથે શરીર ગમે તેવું સારું હોય તો ઉંમર સાથે અમુક રોગો આવતા હોય, અને વારસાગત, જે આપણે ફેમિલી હિસ્ટ્રી આપણે જે કહીએ છીએ કે કોઈક પેશન્ટના પપ્પા મમ્મી દાદા દાદી ભાઈ કાકા કોઈકને કંઈક શરીરના અમુક રોગો છે, એ રોગો કેરી ફોરવર્ડ પાછા થઈ શકતા હોય. અને આ જે કારણો છે, આ કારણોથી હૃદયની ધમનીઓમાં બ્લોક આવવાની પ્રક્રિયા ઘણા વર્ષો પહેલાં ચાલુ થતી હોય અને પછી જ્યારે ક્રિટિકલ થાય ત્યારે આપણને લક્ષણો દ્વારા ખબર પડતી હોય છે. દોલભાઈ, આપણે જેમ કે કલ્પેશભાઈનો જે કિસ્સો છે કે પમ્પિંગ નબળું પડી ગયું, તો આપણા દેશમાં ખાસ કરીને આવા કેસો જે આવતા હોય છે એનું શું કારણ હોય છે? હૃદયનું પમ્પિંગ નબળું થવાના ઘણા બધા કારણો છે. એમાંનું સૌથી કોમન કારણ છે જન્મજાત હૃદયના સ્નાયુઓની વીકનેસ. બરાબર ને? જે ભગવાને આપણું જે હૃદય બનાવ્યું છે એના સ્નાયુઓ એટલા મજબૂત હોય છે કે આખી જિંદગી 120 પ્રેશરથી કામ કરવા માટે સક્ષમ હોય છે. પણ કોઈક વખત જે જન્મજાત હૃદયના સ્નાયુઓની અંદરની જે રચનાની અંદર થોડી ડિફેક્ટ હોય તો તેને લીધે વર્ષો જતાં એ સ્નાયુઓ નબળા પડતા હોય છે. એ પછી જેમ કલ્પેશના કિસ્સામાં આપણે સાંભળ્યું કે વાયરલ ઇન્ફેક્શનો, જે કોવિડ, જે આપણે કીધું કે કોવિડ જેવા અમુક વાયરસો છે જે સીધા જ હૃદયના સ્નાયુઓ પર હુમલો કરતા હોય છે અને હૃદયના સ્નાયુઓને નબળું બનાવતા હોય છે. અને એ પછી એટેક, જે આપણે કહીએ હૃદયના સ્નાયુઓ એટેકથી ખરાબ થાય, અમુક જે હૃદયના વાલના જે પ્રોબ્લેમ હોય, એવા ઘણા બધા કારણો છે જેનાથી હૃદય નબળું પડતું હોય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, તમે જોયું કે પમ્પિંગ નબળું કેમ પડે છે અને પમ્પિંગ નબળું પડે તો એની સારવાર શું છે. તમે ગમે તેટલું સાદું જીવન જીવો, સ્વામીજીને એટલે જ આપણે આજે આમંત્રિત કર્યા છે કે એમના જેટલું જીવન સાદું તો આપણે જીવી જ નથી શકતા, છતાં પણ એ હૃદય રોગથી પીડાય છે અને એમની સારવાર પણ સક્સેસફુલી થઈ. તો વિચાર કરો કે જે લોકો વ્યસની છે, જે લોકોનું જીવનશૈલી પ્લાનિંગ બરાબર નથી, મોડા ઊંઘવું, મોડા જાગવું, બહારનું ખાવું, હરવું ફરવું, આમાં કોઈ જ આપણે ચરી પાડતા નથી, તો શું હાલ થવાનો છે? એટલે આ એક આપણે જાગૃત કરવાનો પ્રયાસ છે. અને હૃદયને લગતા આગળ પણ કેટલાક સવાલો છે જે આપના મનમાં ઉદ્ભવે છે, એ મારે ધવલભાઈને પણ પૂછવા છે, સ્વામીજીને પણ પૂછવા છે અને કલ્પેશભાઈને પણ પૂછવા છે. પણ હાલ સમય થયો છે એક બ્રેકનો, મળી એક શોર્ટ બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે યસ ડોક્ટર કાર્યક્રમમાં. અને આજે વર્લ્ડ હાર્ટ ડે છે અને આપણે હાર્ટ વિશે વાત કરી રહ્યા છે. અને બ્રેક પહેલા જે વાતો થઈ એને જ હું કન્ટિન્યુ આગળ વધારું. તો સ્વામીજી, આપની પાસે સૌથી પહેલા આવું કે ઘણા બધા લોકો અને આપ તો સ્વામી છો, સંત, અને એલોપેથી દવાને આમ તો દૂર દૂર સુધી કંઈ લેવા દેવા નથી હોતા, કારણ કે જ્યારે પણ એવું થતું હોય છે તો આયુર્વેદ ઉપર વધારે ફોકસ કરતા હોય છે. તો આપને જ્યારે હૃદય રોગ થયો તો તમે એલોપેથી ઉપર વિશ્વાસ કેમ અને કેવી રીતે મૂક્યો? આમ આપનો પ્રશ્ન બહુ સરસ છે દેવાંગભાઈ જી. પણ ના, એટલે સ્વામીજી એટલા માટે કે જે લોકો આપણને સાંભળી રહ્યા છે ને એમના મનમાં પણ આ બધા સવાલો થાય છે કે આપણે એલોપેથી નથી કરવી, આયુર્વેદ કરવું છે કા હોમિયોપેથી કરવી છે. આયુર્વેદ એ પાંચમો વેદ છે આપણો જી. અને આયુર્વેદ એ ઋષિ મુનિઓનો પરંપરાથી ચાલી આવતો આયુર્વેદ સિદ્ધાંત છે. એ જરૂર ઉપયોગી છે, પણ એનો સમય હોય છે, એનો સમયગાળો બહુ લાંબો હોય છે. જેમ કોઈ ઘરમાં આગ લાગી હોય ત્યારે આપણે આપણા ઘરના કનેક્શનથી એને ઓલવવા જઈએ કે હું મારા ઘરથી જ ઓલવી દઉં, એ શક્ય બનતું નથી. એમાં ફાયર બ્રિગેડ બોલાવવું જ પડે. એ ફાયર બ્રિગેડ ના બોલાવો તો એ મૂર્ખામી છે. એટલે તાત્કાલિક કંઈક દુખાવો ઉપડ્યો હાર્ટમાં અને એ પછી તમે વૈદ્યરાજ પાસે જાઓ તો ના ચાલે, એ એલોપેથીને જ ઉપયોગ કરવો પડે. વૈદ્યરાજ પછી સીધા તમને યમરાજ પાસે મોકલી દે અને દવા લેવી જ પડે. પટ્ટાવાળાથી લઈને રાષ્ટ્રપતિ સુધી દવા ખાય છે. જી જી જી. અને જુઓ હોસ્પિટલો કેટલી બધી સુંદર. આ સિમ્સ હોસ્પિટલનો મારો નાતો જ્યારથી શરૂ થઈ અને પાયા નખાયા ત્યારથી નાતો છે. કેટલી બધી સરસ હોસ્પિટલ ચાલે છે, કેટલી બધા દર્દીઓ સારવાર લઈને. હું આજે તમારી સમક્ષ, મને મહિનો થયો આપે કહ્યું ને એટલે દેવાંગભાઈ મારે હૃદયની કોઈ તકલીફ નથી, મને ઝાટકો નથી માર્યો, મને પરસેવો નથી વર્યો, મને એટેક નથી આવ્યો. પણ મને ખબર પડી ગઈ, હું ચાલતો 5 પૂનમો જેતલપુરની ભરું છું. બિલકુલ. દેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની, એટલે ચાલતા ચાલતા જતો તો એટલે મારું આ જડબું પકડાયું. એટલે મને શંકા જઈ કે કંઈક પ્રોબ્લેમ છે. એટલે હું બેસી ગયો. છોકરાઓ ગાડી મારી મંગાવી, છોકરાઓ સાથે હતા બધા, તો હું નારાયણપુરા
મંદિરમાં પણ રહું છું એટલે ત્યાં પહોંચી ગયા અને પછી સાહેબ સાથે વાત કરી કેયુર પરીખ સાથે એ મારા એકદમ ફેમિલી ડોક્ટર્સ એટલે એમને બોલાયા એન્જિયોગ્રાફી કરી સ્વામી તમારે જેતરપુર જવાનું નથી કાલે હું મારી ટીમ ધવલભાઈ અને ધીરેનભાઈ શાહ બંનેને કહું છું અને તમારી બાયપાસ સર્જરી કરવાની છે એટલે મને શ્રદ્ધા છે ડોક્ટર ઉપર બિલકુલ જેમ ભગવાનમાં શ્રદ્ધા હોય ભગવાન રક્ષા કરે એમાં ડોક્ટર એક દેવ છે અને આપણે ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ જ માનીએ છીએ હા એને 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 વિશ્વાસ છે આપણે પ્લેનમાં જો ફ્લાઇટ ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ બિલકુલ તો પછી આવા ડોક્ટર પણ સ્વામીજી એક સવાલ એ છે કે લાઈફ નથી ડોક્ટર તમે જે બાયપાસ પહેલાનું તમે કીધું કે દર પૂનમે તમે ચાલીને જતા હતા એટલે હવે હવે આ ઓપરેશન પછી તમારું જીવન કેવું રહેશે હવે તમે સંત પ્રવૃત્તિઓ ચાલુ જ રાખશો કે પછી આરામ કરશો એટલે આરામ તો હજુ મહિનો ડોક્ટર સાહેબ કહે છે મહિનો આરામ કરવો પડશે હજુ અને મને એકદમ સક્સેસફુલ લાગે છે અને ડોક્ટર સાહેબ ધવલભાઈએ તો કહ્યું કે આટલી બધી ફિટનેસ તમારી કેવી રીતે આવી મને નથી બ્લડની જરૂર પડી નથી કંઈ ઓલે શું કહે છે વેન્ટિલેટરની જરૂર નથી બિલકુલ મને ધવલભાઈએ કહ્યું આટલી બધી ફિટનેસ છે તમારી આટલું બધું એકદમ કવર થઈ જાય છે તો મેં કીધું દરરોજનું મારું હું કસરત કરું છું મને સ્પોર્ટમાં રસ છે એટલે સહેજે સહેજે એકદમ કવર થઈ ગયું ક્યાં બાત હે ચલો આશા રાખીએ કે હવે પૂનમના દિવસે જેતલપુરના રસ્તા ઉપર સ્વામીજી આપના દર્શન થાય ઓકે પણ એ પણ સાથે પ્રાર્થના છે કે તબિયત પહેલા સાચવી અને ભગવાન તો દરેક જગ્યાએ છે તમે તો મારા કરતા વધારે જ્ઞાની છો એટલે મને રિક્વેસ્ટ આપને કરું જી કે જ્યારે મને આમાં રાખ્યા ને આપણે આઈસીયુમાં જી ત્યારે તો કેટલી બધી પરિચારિકાઓ હોય આ તે બધી બહુ સરસ સગવડ સિમ્સની અને સાહેબ પણ રાઉન્ડ મારે અને હું તો હસું બાકી તો બધા એટલા બધા આમ ગભરાઈ ગયા હોય કારણ કે બધા મશીનોમાં પીપ 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 બોલતું હોય ને બધી નળીઓ નાખી હોય ને કેટલું બધું વાતાવરણ એવું હોય સ્વામીજી ધવલભાઈ જેવા ડોક્ટર હોય એ આપણને રોવા ના દે ને ના ના ચિંતા નહીં પછી કોકે મને પૂછ્યું કે તમારા દાંત આ નવા નાખેલા છે ના કીધું મારી માએ આપેલા દાંત છે બહુ સરસ બહુ સરસ ચલો હું કલ્પેશભાઈ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછીનું જીવન કેવું છે અને જે પરિવારે તમને ડોનેટ કર્યું હાર્ટ એમના વિશે શું કહેવું છે ટ્રાન્સપ્લાન્ટ પછી આજની વાત કરું તો એકદમ હેલ્ધી લાઈફ છે મારું ટ્રાન્સપ્લાન્ટ 2 જૂન 2017 રોજ કરવામાં આવ્યું હતું એને આજે 5 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે પણ કોઈ દિવસ એવી સામાન્ય તકલીફ પણ મને 5 વર્ષમાં નથી થઈ હું ડેઇલી મોર્નિંગમાં 10 કિલોમીટર વોકિંગ કરું છું એક્સરસાઇઝ કરું છું વર્કઆઉટ કરું છું પણ ક્યારેય શ્વાસ નથી ચડતો થાક નથી લાગતો કોઈ પણ પ્રકારની નોર્મલી સામાન્ય તકલીફ પણ આજ સુધી મને નથી થઈ અને ડોનર ફેમિલી વિશે વાત કરું તો હું પોતે સુરતથી છું અને ડોનર ફેમિલી પણ સુરતનું જ છે ત્યાં માંગરોળ કરીને લવેટ ગામ છે ને ત્યાંનું ચૌધરી ફેમિલી છે અને ઓર્ગન ડોનર વિશે વાત કરું તો નવનીતભાઈ ચૌધરી કરીને છે જે એક્સિડન્ટમાં બ્રેન્ડેડ એમને ડોક્ટરે ડિક્લેર કરેલા હતા અને એમનું હાર્ટ મારામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે ઓકે અત્યારે કાળજી શું રાખવાની હોય કલ્પેશભાઈ ખાસ ભીડભાડ વાળી જગ્યા પર બને ત્યાં સુધી ઓછું જઉં છું બહારનું એવું બધું ફૂડ ને એવું બને ત્યાં સુધી ઓછું ખાઉં છું અને જો જાઉં તો માસ્ક ને એવું પહેરીને રાખવાનું અને મેડિસિન ટાઈમ ટુ ટાઈમ લેવાનું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે અને તમે જોબ કરો છો અને કઈ જગ્યાએ તમારી જોબ એટલે કઈ રીતની છે ટેબલ ખુરશી વાળી છે કે માર્કેટિંગ હું ડાયમંડમાં જોબ કરું છું ઓફિસ છે ડાયમંડ એટલે ઓફિસમાં બેસી રહેવાનું હા ઓફિસમાં બેસી રહેવાનું ઓકે ટેબલ ખુરશી વાળી જોબ છે બહુ સરસ ધવલભાઈ બાયપાસ કરતી વખતે આમ તો છે ને સિક્કાની બે બાજુ હોય છે અને આપણે ગુજરાતીઓ નફા નુકસાન પહેલા જોઈએ તો બાયપાસ કરતી વખતે ખાસ શું તકેદારી રાખવી જોઈએ એના ફાયદા શું અને ખાસ દર્દીઓની કેવી રીતે સાર સંભાળ રાખવામાં આવતી હોય છે સો એની આગળ જે તમારો આગળનો જે સવાલ હતો તેની હું થોડી જાણકારી તમને આપું કે જે જે દર્દીઓમાં હૃદયની ધમનીઓમાં બ્લોકેજ આવે તો બધા જ પેશન્ટોમાં બાયપાસ સર્જરી કરાવવાનું એવું જરૂર નથી ઘણી વખત એકલી દવાઓ અને આપણી લાઇફસ્ટાઈલ મોડિફાઈ કરીએ બરાબર ને તો પણ સારી રીતના આપણી જિંદગી નીકળતી હોય છે ઘણી વખત એન્જિયોપ્લાસ્ટી જે આપણા કાર્ડિયોલોજી જે મિત્રો જે કરતા હોય તો એ એન્જિયોપ્લાસ્ટીથી પણ હૃદયની ધમનીઓની અંદર જે બ્લોકેજ હોય તે ક્લિયર થઈ શકતા હોય છે બાયપાસ સર્જરી અમે એક્સ્ટ્રીમ કેસની અંદર જ રિઝર્વ રાખતા હોઈએ છીએ બ્રહ્માસ્ત્ર જે કહીએ આપણે કે કશું નહીં ચાલે તો પછી હૃદયની ધમનીઓની બાયપાસ સર્જરી ભગવાને આપણા શરીરમાં થોડું મફતની વસ્તુઓ ગોઠવી છે એ ગોઠવેલી વસ્તુઓને અમે લઈને પછી હૃદયને સારું કરતા હોય છે આજના જમાનામાં અમે લોકો એક અલગ તરીકેના પ્રોટોકોલ વાપરીએ છીએ
કે એ પ્રોટોકોલની અંદર સર્જરી કર્યા પછી મોટાભાગના કેસની અંદર એક પણ દિવસ આરામ કરવાનો હતો નથી. તમારે જેટલું પણ બોલવું હોય, જેટલા લોકોને મળવું હોય, જેટલી સીડીઓ ચડવું ઉતરવી હોય, જેટલું પણ ચાલવું હોય, એ બધી જ વસ્તુઓ તમે પહેલા દિવસથી તમે કરી શકો. સ્વામીજીનો આપણે કેસ લઈએ તો સ્વામીજીનો એકચ્યુઅલી હજુ ઓપરેશન કર્યાને એક મહિનો પણ નથી થયો અને આજે તમારી સાથે સ્ટુડિયોમાં બેઠા છે, આટલું બધું ફરીને આવે છે, બધી એમની પ્રવૃત્તિ એમણે ચાલુ કરી દીધી છે. તો આ વિજ્ઞાનની એક હરણફાળ છે, બરાબર ને? બિલકુલ બિલકુલ. હાર્ટ સર્જરી આજકાલ ઘણી સેફ થઈ ગઈ છે. ખાલી મારે એટલું જ જણાવવાનું કે જ્યારે જ્યારે પણ કોઈક આપણા નજીકના વર્તુળોમાં કોઈ આ રીતનું કરવાનું હોય તો સારા ડૉક્ટરની સલાહ લે, સમજી અને એ પ્રમાણે આગળ ડિસિઝન લેવાના હોય. ધવલભાઈ, તમે કીધું કે બાયપાસ કે હાર્ટ સર્જરી કરાવ્યા પછી દર્દી પોતાનું રોજબરોજનું જીવન તો જીવી શકે છે, પણ ખાસ તકેદારી શું રાખવી પડતી હોય છે? પછી તકેદારીની અંદર જે અમે 3-4 વસ્તુઓ, ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ આપણે હૃદયનું ઓપરેશન કરીએ ત્યારે આપણે છાતી પર નાનો છેકો આવતો હોય તો એની અંદર ઇન્ફેક્શન નહીં લાગે તેને માટે અમે જે તે ભીડભાડવાળી જગ્યામાં જવાનું અમે ના પડતા હોઈએ છીએ. જમીન પર બેસવાનું અથવા તો પડખુંવાળીને સુવાની અમે જે તે 2-3 અઠવાડિયા ના પડતા હોય, જેથી કરીને જે હાડકું હોય તેની અંદર રૂજ બરાબર આવે. પણ એ સિવાય બીજી કોઈ વધારે તકેદારીઓ રાખવાની આજકાલના જમાનામાં હોતી નથી. બિલકુલ. અધોલભાઈ, હવે આપણે તો ગુજરાતની અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સાથે હવે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન્સ પણ થવા લાગ્યા છે. યસ, હવે મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે જી કે આપણે ગુજરાતની અંદર આપણે અત્યાર સુધીમાં 34 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અમારી આખી ટીમે કર્યા છે. છેલ્લા 6 વર્ષથી અમે કરીએ છીએ અને હવે એક ડગલું આગળ વધતા હવે હૃદયની સાથે સાથે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ, કે અમુક બીમારીઓ એવી હોય કે જેની અંદર ફેફસા પણ ખરાબ થયા હોય, જેમ કે જન્મજાત હૃદયની ખામી કે જેમાં ફેફસાની નળીઓનો વિકાસ નહીં રહ્યો હોય, અથવા તો આપણી જિંદગી દરમિયાન અમુક બીમારી લીધે ફેફસા ખૂબ જ નબળા થઈ ગયા હોય અને સાથે હૃદય પણ ખરાબ હોય, તો એવા કિસ્સાની અંદર એકલા ફેફસા બદલવા કે એકલું હૃદય બદલવું ચાલે તેવું નથી. તો એની અંદર કમ્બાઇન્ડ હાર્ટ અને લંગ અથવા તો હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડતી હોય છે. અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હવે આપણી ટીમ એ પ્રોગ્રામ ચાલુ કરી રહી છે અને ભવિષ્યમાં ઘણી બધી હોસ્પિટલો, ઘણા બધા સિટીમાં બધું આ રહ્યા પ્રોગ્રામ થશે, જેથી કરીને ભવિષ્યમાં કોઈને પણ જરૂર પડે આવી વસ્તુની, ભગવાન નહીં કરે ને, તો પછી એમને માટે ઘણા બધા ઓપ્શન ચોઇસ મળી રહે. ધવલભાઈ, એક 30 સેકન્ડ એક છેલ્લો સવાલ મારે પૂછવો છે. આમ તો આ તમે આપની લાઈફમાં લગભગ 20,000 જેટલા ઓપરેશન્સ કરી ચૂક્યા છો, પણ એના જો અનુભવ શેર કરવાનું કહે તો 30 સેકન્ડમાં શું કહેશો? ક્યારે કોઈ એવો ડર લાગ્યો હોય, ક્યારેક હાથ ધ્રુજ્યો હોય? હાર્ટ સર્જરી ઇઝ, હું હંમેશા કહેતો હોઉં છું કે સર્જરી કરવું ઇટ ઇઝ અ ક્રાફ્ટિંગ. એકચ્યુઅલી બેઝિકલી તમે હૃદયને સમારો છો, અને જ્યારથી મેં કાર્ડિયક સર્જરી, હાર્ટ સર્જરી કરવાનું ચાલુ કર્યું છે બરાબર ને, તેથી અત્યાર સુધી અને કદાચ ભવિષ્યમાં પણ બરાબર ને એ જ હંમેશા મારી પ્રાયોરિટી રહેશે. અને એનું કારણ પણ એક જ છે કે શરીરની અંદર એક જ હૃદય છે, એ હૃદય ખૂબ જ મહત્વનું અંગ છે. સ્વામીજીએ બરાબર ને ઘણો પ્રકાશ પાડ્યો, પણ હું પણ થોડું કહેવા માગું છું કે આજકાલના જમાનામાં વ્યસનો એ સિવાય સ્ટ્રેસફુલ લાઈફ, એકચ્યુઅલી આપણે લોકોને લાઈફ સારી રીતના જીવવા માટે ખૂબ જ જરૂરી શીખવું પડે તેવું છે. 24 કલાક જે ભગવાને આપ્યા છે એ સમજી વિચારીને આપ્યા છે, અને એમાંથી 1-2 કલાક પોતાના શરીરને માટે કાઢવા એ ખૂબ જ મહત્વના છે. કોઈ પણ માણસ મને એવું કહે આવીને કે હું બહુ જ બિઝી છું, મારી પાસે ટાઈમ નથી, તો હું કદી એવી વાત નહીં માનતો. ગમે તેવા વસ્તુ હોય બરાબર, તમે તમારા શરીર માટે 1-2 કલાક જો તમે કાઢો અને સાથે સાથે વ્યસનોથી દૂરો, લાઈફને સારી કરો બરાબર ને, જરૂરિયાતો ઓછી કરો, કે એવા ઘણા બધી વસ્તુઓ છે કે જે વસ્તુથી હૃદયના રોગો અથવા શરીરની અંદર બીજા ઘણા બધા રોગોને આપણે એવોઇડ કરી શકીએ, તો સમાજ સ્વસ્થ રહેશે, આપણે બધા સ્વસ્થ રહેશું, અને ભવિષ્યમાં કદાચ મારા જેવા ડૉક્ટરોની બધાને જરૂરિયાત નહીં પણ, અને એના માટે હું ખૂબ જ ખુશ છું. એકચ્યુઅલી બહુ સરસ. એક ડૉક્ટર તરીકે આ જ વિચારો હોવા જોઈએ. અને અહીંયા આપણા સ્ટુડિયોમાં GSTVના આપ મહેમાન થયા. ધવલભાઈ આપનો, કલ્પેશભાઈ આપનો અને સ્વામીજી આપનો, ત્રણેયનો હું આભાર માનું છું. દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણો આ એક નમ્ર પ્રયાસ હતો આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે, કે ખરેખર આપણે હૃદયને ધબકતું રાખવું હોય તો એની પાછળ આપણે શું કરવું જોઈએ, કેવી મહેનત કરવી જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ. અમારો આ નમ્ર પ્રયાસ આપના સુધી પહોંચ્યો હશે અને આપ આપના જીવનમાં ઉતારશો એવી આશા સાથે અમે આ કાર્યક્રમને અહીં પૂર્ણ કરીએ છીએ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.